નિંદર અને નિંદા સામે જે વિજય મેળવે છે એ જીવનમાં સફળ થાય છે ખેડા જિલ્લાનું ડભાણ છે અને વાંસફોડા પરિવારોની વચ્ચે છું કિશનભાઈ છે અને કસ્તુરીબેન છે આમ ક કથી તમારા બેના નામ છે એટલે મેળે સરસ આવતો હશે હે ને પતિ પત્ની તરીકે લડાઈ છે કેમ કિશનભાઈ એ પકડી પાડ્યા તમને પણ વાત આજે આ બંને કપલની સફળતાની કરવાની છે વાંસ ફોડા વાંસમાંથી સુડલા ટોપલા બનાવવાનું કામ કરે અને કિશનભાઈ પાસે આમ સુડલા ટોપલાનો ધંધો હવે એટલો જાજો રહ્યો નથી નવું એમને કરવું હતું પણ એ માટે પાસે મૂડી નહીં એટલે વ્યવસાય બીજામાં હાથ ન અજમાવી શકે વાંસમાંથી જ નવા કામો થઈ શકે પણ એટલી મૂડી નહોતી અને કિશનભાઈ જ કહેશે પહેલાં કેવી રીતે અમે સંપર્કમાં આવ્યા અમે લોન આપી એ પહેલાં કેવી રીતે કરતા હતા તમે ધંધામાં ગયો એ ટાઈમે બેન અમારી જરા પોઝિશન થોડી નબળી હતી ત્રીસ હજાર ની લોન લીધા પછી હું થોડો ઊંચો આવ્યો પેલા કેવું હતું પેલા તો પરિસ્થિતિ બહુ ખરાબ હતી કેટલા નો સામાન લાવતો સામાન બહુ બહુ તો હું હજાર બે નો માલ લાવતો એમાંથી ટર્ન કરતો બીજું કે ઘર ચલાવતો તો એમાંથી અમુક ટાઈમે બચત થતી અમુક ટાઈમે દવાખાના આવી જાય તો બચત ના થતી હા પાછું કોક જો હજાર બે હજાર ઉછી ના લઉં પાછું સરથી માલ લાઈને પાછો ઉભો થવું એટલે મતલબ મજા નથી આવતી કામમાં મતલબ જોવે એવું સેટિંગ આવતું નતું બરાબર માલ વધારે આવતો ને ભાડા બહુ થઈ ગયા માલ પડે ઓછો લાવો તો માલ મને મોંઘો પડી જાય ને વધારે લાવું તો મને થોડો માલ સસ્તો પડે ભાડામાં બી રાહત રહે અને બધી વાતે શાંતિ રહેતી હતી

એમના આયોજન અંધારામાં હતા અમારા રજનીભાઈ તરફથી ને મિત્રબેન તરફથી અમે આમને લાઇટ લાવી આપી અમે ત્રીસ વર્ષથી અંધારામાં હતા કોઈ અમારા પંચાયત સામુ નતું જોતું કોઈ અમને આપતા નતા રજનીભાઈ એ પંચાયત માં બબાલ કરીને અમને લાઇટ અપાઈ આમ ડભાણ માં એક સરકારી જગ્યા ઉપર રહે છે ને આ પીડબ્લ્યુડી ની જગ્યા છે અચ્છા પંચાયત પણ લાગુ ના પડે એટલે પંચાયત હાથ કદર કરી લો પીડબ્લ્યુડી માં જગ્યા અમે પરમિશન તમને ના આપી શકીએ બરાબર તો પછી અમે એમ કીધું કે અમે પીડબ્લ્યુડી જો અમે પરમિશન લેવા જવાના નથી બરાબર તો તમે પંચાયત ને વોટ લેવા જાવ આ લોકો જયારે વોટિંગ કરવા જાવ છો કે પીડબ્લ્યુડી પંચાયત તો એવું નથી તમે એના વતની છે તો અમે ખાલી એમને સહી સિક્કો માર્યે બાકીનું અમે આગળ પ્રોસેસ કરીશું અને ઝૂંટપટ્ટી હા અંતર્ગતની અંદર જે ઝૂંપટપટ્ટીમાં જે આ લોકોને વીજ કનેક્શન મળે છે અને કંઈક એમ કે પચાસ રૂપિયા અને એની અંદર જ મળે છે આ લોકોને કલેક્ટર સાહેબ આપણને ઘણો સપોર્ટ કરી આપણે બચાણી સાહેબે હુકમ કરીને આપણને એમજી વિશાલ સાહેબને પણ ફોન કરીને અને તાત્કાલિક ધોરણે આપણને આ લોકોને લાઈટ પણ અપાવી ખેડામાં કલેક્ટર બાચાણી સાહેબ ખૂબ સપોર્ટ કરે અને ઘણા બધા પરિવારોને લાઇટ રાશન કાર્ડ વિધવા પેન્શન જે બહેનો વિધવા છે એ લોકોને એવા બા દાદાઓ જે વૃદ્ધ છે એમને અંત્યોદય કાર્ડ અને વૃદ્ધ પેન્શન એમને મળે એ માટેના પણ એ ખૂબ સપોર્ટ કરે એવા જ ડીડીઓ છે મેહુલ દવે સાહેબ એ બંને જણા બહુ જ એક્ટિવ અને એમણે આ આપ્યું હવે અહીંયા

દસ બાર ફૂટ ના જે છોડવા હોય ને એના માટે આ મજબૂત ટેકો હોય ત્રણ ફૂટ ના છોડવા હોય એના માટે બીજો પાતળું સેમ્પલ હોય આ નો હોય ત્રણ ફૂટમાં ઝાડ અમે તો વાવીએ છીએ અને નાનકડું ઝાડનું છોડવું હોય બે ફૂટ પાંચ ફૂટ અને મોટા પણ થાય પણ સોટીની જેમ જ્યારે એ વધતા હોય ત્યારે એને ટેકાની જરૂર પડે અને વાંસનો ટેકો એને આપે ને તો એને ઝાડને ઉધઈ ન લાગે એમ બીજા કોઈ લાકડાનો ટેકો ન આપી શકાય એટલે વાંસના ટેકાની એમને જરૂર પડે અને એટલે કિશનભાઈને અહીંયા આસપાસના વિસ્તારના લોકો યાદ કરે અને એ એમનો સારો બિઝનેસ ચાલી રહ્યો છે એ કહે છે કે ક્યારેક ધંધા માટે રાતરાત પણ જાગવું પડે એમ સવારે સવાર કામ કરવું કરવું પડે એમ પણ એટલે સફળ છે એટલે જ મેં કીધું કે સફળતા મેળવવી હોય જેને એને ચંદ્રની સાથે જે જાગે ને એને ઈશ્વર સફળતા આપે છે તો આ બે પતિ પત્ની એવા છે ખૂબ મહેનત કરે છે એટલે ભગવાને એમણે આ બરકત આપી રિક્ષા ખરીદી લીધી એમની પાસે અત્યારે તો સારી એવી બચત પણ થઈ ગઈ છે નાના મોટા બે પાંચ હજાર રૂપિયા કોકને જોવે તો તમારી પાસે આવે છે માંગવા અને બે જણા એક વખત એમને કોઈ નહોતું આપતું અત્યારે જેને જરૂર મદદ કરી શકો એવી પરિસ્થિતિ અમે આ દુઃખ ની બહાર નીકળ્યા છે અમે પરિસ્થિતિ વેઠેલી છે કે આ પૈસો કિંમત પૈસાની વેલ્યુ કેટલી છે એટલા માટે કાલ અવાર અમાર જો કશું હતું નહીં અત્યારે છે તો અમે મદદ કરીએ છીએ બેન કે વાત છે આ એવું છે કે જીવનમાં સૌથી મોટું છે કોઈને ઉપયોગી બનવું એટલે આ બંને માણસ હંમેશા પરિસ્થિતિ ભૂરી જતો હોય છે કે કેવામાંથી બહાર આવ્યો છે પણ એમને બંનેને યાદ છે એટલે એમની બરકત પણ ધંધામાં સરસ થઈ રહી છે તમે અમારી જોડે પ્રતિરૂપ્યા હોય તો અમે હામે કોઈ એવું અમે અમારથી જ સહન નહીં થતું તે મદદ કરી શકીએ છીએ એમણે કીધેલું કે ઘણો એવો સમય ગયેલો અમારો કે ભૂખે બેસી રહેવું પડે એવી રીતના તો ખાધું નહીં બેન બબ્બે છોકરાઓ નાના નાના મારે ઓલાદ હતી એક એક ટાઈમ એવો હતો તો અમે ખાધું નહીં શટર શટરની થેલી લઈને સવારે કામે નીકળ્યું સાંજે બસો ત્રણસો રૂપિયા લઈને આવું તો સાંજે રોટલા ખાઈએ અમે એ પોઝિશન હતી એ ટાઈમે મારી પણ અત્યારે માતાજીની દયાની તમારી મહેરબાનીથી સફળ છું અને બધી રીતે સુખી છું એમ માથે કોઈ દેવું છે નહીં માથે

તમે એક વખત ભરોસો કરો તો માણસ ક્યાં પહોંચી શકે છે એ કિશનભાઈ ને કસ્તુરીબેન બંનેના કિસ્સામાં આપણે જોઈ શકીએ છીએ તમે બંને ખૂબ સફળ થાવ ઈશ્વર તમને ખૂબ બરકત આપે ઘર થાય સરસ મજાનું અને તમે બીજાને મદદ કરી શકો એવા કાયમ બનો એવી શુભ ભાવના વ્યક્ત કરું છું એક ટાઈમ એવો હતો અમારું આ છાપરું જોઈને ગામના બધા એમ કહેતા તમે બહારના છો તમને કોણ પૈસા આપે અરે સાહેબ રેશન કાર્ડ આવ્યું છે આધાર કાર્ડ આવ્યું છે તો એટલો તો અમારા પર ભરોસો રાખો તમારા ત્રીસ વીસ હજાર કંઈ ને કંઈ અમે મરી નહીં જવાના અમારે ધંધો કરવો છે તોય છતાં એ નહોતા આપતા પહેલાંની સાક્ષી લાવો પહેલાંની સાક્ષી લાવો હવે અમને સાક્ષીવાળા ઘણા બધા મળે પણ એ લોકો ભરોસો અમારા પર નહોતા રાખતા રજનીભાઈ અમારી જોડે કાગળ લખી ગયા એમને અમને કહ્યું કે ભાઈ તમારે ધંધો કરો હોય તો અમે કે અમારી સંસ્થા લોન આપે છે મગું સાહેબ લોન આપતા હોય તો અમને ત્રીસેક હજારની કરી આપો તો એમને ત્રીસ હજારની મને લોન કરી આપી એ જ લોનમાંથી માલ લાવીને એનું ટર્નઓવર મેં ચાલુ કરી દીધું એના પછી એ પૂરી કરી દીધી મેં સામટા આપતા ભરી દીધા બે ત્રણ બાકી હતા અને અઠવાડિયામાં બીજી પચાસ હજારની મેં નવી સરથી કરાવી દીધી પચાસ હજારમાં પાછું નવે સરથી માલ લાવીને ટર્નઓવર ચાલુ કરી દીધું ધર્મનો કોઈ તકલીફ નહીં ખૂબ સરસ તમે બંને ખરેખર બહુ સુખી થાઓ બરકત કરો એવી શુભભાવના વ્યક્ત કરું છું અને અન્યોને પણ આવા પરિવારો જ્યાં પણ દેખાય આપણાથી થતી ટેકો જ કરવાનો છે અને પછી પોતાની ગાડી એમની રીતે સરસ મજાની નીકળી પડે છે અત્યાર સુધી બાસઠસો પરિવારોને અમે લોન આપી છે આ રીતે સ્વતંત્ર ધંધો કરવા માટેને લોન લઈને સૌ સુખી થયા છે આ કાર્ય મદદ કરનાર તમારા સૌ નો ખૂબ આભાર વ્યક્ત કરું છું ને આ બધા પરિવારો સુખી થાય તમે પોતાના ઘરમાં જટ રહેવા જાઓ એવું ઈચ્છું છું થેન્ક યુ